गुजरात विधानसभा ने चूंटणी नजीक आवी रही छे त्यारे गुजरात राधनपुरा विधानसभा ठाकोर समाज में माहौल गरमायो छे। आ माहौल वच्चे ठाकोर समाजना अग्रणी अने भाजपना नेता अल्पेश ठाकोरे राधनपुरमां समी तालुकामां गाजदीनपुरामां ठाकोर समाजनी मोटी जनमेदनीने संबोधी हती। आ सभामां 3000થી વધુ ઠાકોર સમાજના લોકો અલ્પેશ ઠાકોરના સપોર્ટમાં એકઠા થયા હતા અને તેમણે ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતાડવાનો સંકલ્પ પણ લીધો હતો। અલ્પેશ ઠાકોરે આ સભામાં ત્રણેય તાલુકામાં જીઆઈડીસી બનાવીને મોટી સંખ્યામાં રોજગારી ઊભી કરવાનું આશ્વાસન આપ્યું હતું, તો કેનાલ બનાવીને ખેડૂતો માટે પાણી અને લોકો માટે પીવાના પાણી પૂરું પાડવાનું આશ્વાસન આપ્યું હતું। સમાજ એકત્રિત કર્યો હોય ને એના પર એવો આક્ષેપ કરે કે આ જુદું કરવાનો પ્રયત્ન કરે છો, તો અમને વિનંતી કરું છું પોતાનું પહેલા ગામ એક કરો, ગામની એકતા કરો ને પછી સમાજની વાત કરો। અલ્પેશ ઠાકોર એક એવો અલ્પેશ ઠાકોરની વાત કરું છું કે જેના સંગઠને આખા ગુજરાતમાં ઠાકોર સમાજ એક કરીને ઠાકોર સમાજ એકતાની સાથે સમાજમાં વિષણ મુક્તિનું કામ કર્યું છે, શિક્ષણનું કામ કર્યું છે, રોજગારનું કામ કર્યું છે, સમાજને ચેતના લાવવાનું કામ કર્યું છે। તો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જે લોકો બેફામ વાડી વિલાસ કરી રહ્યા છે એવા લોકોને કહું છું કે તમને પણ આ વિસ્તારે ખૂબ ન્યાય આપેલો, પ્રતિનિધિત્વ આપેલું, પણ તમે પણ જગ્યાઓ ખાલી કરીને બહારના લોકોને લાયેલા છો। આ વિસ્તારનો વિકાસ કરવો છે, આ વિસ્તારના કામો કરવા છે, આ વિસ્તાર મારો છે, આ વિસ્તાર ફક્ત કોઈની જાગીર નથી, આ વિસ્તાર મારો પણ છે અને વિસ્તારના કામ કરવા માટે 18 આલમ તમામ સમાજોના કામ કરવા માટે હું બંધાયેલો છું। જે લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કામ કરે છે એમને મેળવવું નથી, આ વિસ્તારનું અહિત કરવું છે, આ વિસ્તારમાં ઢોળી નાખવું છે એવા લોકોને કહું છું હજુ પણ સુધરી જાઓ। હજુ પણ કહું છું કે આ વિસ્તાર વિકાસ ઝંખી રહ્યો છે, આ વિસ્તારનો સમાજ વિકાસ ઝંખી રહ્યો છે, તમામ લોકો આ એક આશા રાખીને બેઠા છે કે આ વિસ્તારના કામ કરવા માટે યોગ્ય પ્રતિનિધિત્વને ન્યાય આપશે। બીજું, ટિકિટ માંગવાનો તમામને અધિકાર છે, પાર્ટીની શિસ્તમાં રહી મર્યાદામાં રહી તમામ લોકો ટિકિટ માંગવાનો અધિકાર છે, એમને પણ કોઈ પણ જો ટિકિટ મળે તો હું અલ્પેશ ઠાકોર બંધાવું છું કે એમને જીતાડવામાં કોઈ કસર નહીં રાખું, પણ આ વિસ્તારનું ભલું કરવું છે। આ વિસ્તારની સાથે આખા ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, 150થી વધારે સીટો આવી રહી છે, ત્યારે આ વિસ્તારને પાછો રાખવાનો કોઈ પ્રયત્ન ના કરે। આ વિસ્તારના તમામ સમાજો મીટ માંડીને બેઠા છે કે ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયા ખીલે અને કમળ એ ગુજરાતમાં વિધાનસભામાં જઈને વિસ્તારના ખૂબ કામ કરે। અને જે લોકો ચૂંટણીના તાળે બેફામ વાળી વિલાસ કરી રહ્યા છે એવા લોકોને કહું છું કે તમે જે પ્રકારની અસામાજિક વાતો કરી રહ્યા છો આ વાતો ના કરો તો સારું છે, ચૂંટણી સંયમતાથી જે રીતે ચાલી રહી છે મર્યાદા મારીને વાત કરો તો સારું લાગશે, નહીતર પછી મને એવું લાગે છે કે આ વિસ્તારને અસામાજિક તત્વો બાનમાં લેવા માંગે છે એવા લોકોને કહું છું કે આ પ્રયત્ન ના કરો। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।